જય કષ્ટપતિ દેવ. આજ શનિવારે દાદાના ધામ તરફ બધા મિત્રો સાથે સાળંગપુર પદયાત્રા શરૂ થઈ ગઈ છે. અમારા હર્ષભાઈ, જિજ્ઞેશભાઈ, વિનુભાઈ, રાજુભાઈ બધા મિત્રો ધીરે ધીરે દાદાનું નામ સ્મરણ કરતા સાળંગપુર તરફ જઈ રહ્યા છે. એવામાં અમારા પરમશ્રી મિત્ર યોગેશભાઈ આવી ગયા. યોગેશભાઈ હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકોને સરસ મજાનું ઠંડુ વરિયાળી શરબત, ઠંડુ પાણી દર શનિવારે કેટલા વર્ષોથી હર શનિવારે જે જે પદયાત્રિકો જાય છે એ પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરી રહ્યા છે. યોગેશભાઈને પણ હૃદયપૂર્વક ભાવપૂર્વક અમે જય કષ્ટપતિ દેવ. અને ત્યારબાદ યોગેશભાઈ પોતાની સેવાની યાત્રા આગળ વધારી. ધીરે ધીરે ચાલતા ચાલતા અમે જ બપોર પછી સેવા કરી છે. દાદાનો વિસમર આવટી આવી અને ત્યાં કણે આરામ કરી અને આગળ ચાલતા અમારા પરમ સ્નેહી મિત્ર સેવાભાવી મિત્ર જે હર શનિવારે દાદાનું વિસામોર આવટીમાં પાણીની સેવા આપે છે તેમના ઘરે ચા પાણીનો પ્રસાદ દીધો. અમારા મહેશભાઈ ચાવડાના ઘરે ચા પાણીનો પ્રસાદ લઈ અને ફરી પાછી એમ કહેવાય કે દાદાના ધામ તરફ બધા મિત્રો સાથે પદયાત્રા શરૂ કરી દીધી છે. સરને શીસ નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર, આ તો ધામ ધુરંધર ઢોકડું તમે પહોંચો સાળંગપુર. જમુગઢ અને જાંબુઈ વાન નલની અંગત સુગ્રીવ નોર્યા, પણ હજી મારો હનુમાન એ તો કાયમ બેઠો છે કાગડા. દાદાના દર્શન કરો તો આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ દારિદ્ર્ય ક્ષણવારમાં ટળી જાય એવો હનુમાનજી મહારાજ છે. હનુમાનજી મહારાજના દર્શન કર્યા, આપે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવ્યા અને દાદાના દેવળ માથે નવી ધજા ચડી રહી છે એ જોવો, એના દર્શન કરવો એક લાવો છે, તો આપણે એના પણ દર્શનને નિહાળીએ. દાદાના દેવળ માથે નૂતન ધજા જે એમ કહેવાય કે સ્થાપન થઈ છે એના દર્શન કરી અને હૃદયમાં એક અદ્ભુત આનંદની અનુભૂતિ થઈ રહી છે. કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા અને હવે બપોર પછી દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા, એટલે કે અમે બધા મિત્રો સવારમાં તો સાળંગપુર જઈએ જ છીએ, પણ બપોર પછી સાળંગપુર પદયાત્રાએ જે જે યાત્રિકો જાય છે તેની બધા ગ્રુપ બધા મિત્રો મળી અને સાળંગપુર પદયાત્રાએ જતા બધા મિત્રો સેવા કરીએ છીએ. આ સેવામાં અમને અનેક દાતાશ્રી, જેટલા દાતાશ્રીના નામ લઉં એટલા ઓછા પડે, અનેક દાતાશ્રી કાંઈક ને કાંઈક મદદ થઈ અને આ સેવા કાર્યમાં એ પણ સેવાનો લાભ લે છે. કોઈ તન મન અને ધનથી બધા ભાવપૂર્વક સેવા કરે છે. આ વખતે સરસ મજાનો સમોસાનો પ્રસાદ પણ હતો, પકોડાનો પ્રસાદ પણ હતો અને કોઈ શનિવાર રહ્યા હોય તો તેમના માટે ફરાળી ચેવડાનો પણ દર વખતે એક પ્રસાદની વ્યવસ્થા હોય છે. તો આપ પણ જ્યારે સાળંગપુર જતા હોય તો બોટાદ ગામથી તમે 3-4 કિલોમીટર આગળ ચાલો તો દાદાનો વિસામો સેવા ગ્રુપ રાવટી આવે છે, ત્યાં આપ અવશ્ય પધારજો અને ભાવપૂર્વક આ સેવા ગ્રુપ જે સેવા કરી રહ્યું છે તેમની સેવાને બિરદાવજો અને આપ પદયાત્રાએ જતા હોય તો આપ પ્રસાદ પણ ભાવપૂર્વક ગ્રહણ કરજો અને આપને સવારની પદયાત્રા અને બપોર પછી સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની અમારા મિત્ર ગ્રુપ દ્વારા દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા જે સેવા થઈ રહી છે એ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય કષ્ટભજન દેવ ભાવથી કોમેન્ટ જરૂર લખજો. આપની એક કોમેન્ટથી જે જે સેવા કાર્ય મિત્રો કરી રહ્યા છે એમનો ઉત્સાહ વધશે, અમારો ઉત્સાહ વધશે. જય કષ્ટભજન દેવ.